નમસ્કાર મિત્રો, શ્રીજી કોમ્પ્યુટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીએસઆરટીસી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની ભરતી વિશે માહિતી મેળવીશું. હાલ જીએસઆરટીસીમાં ટ્રાફિક કંટ્રોલર, સુરક્ષા મદદનીશ, જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એટીઆઈ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ટીઆઈ, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ એટીએસ, મદદનીશ સુરક્ષા નિરીક્ષક, જુનિયર એકાઉન્ટન્ટ, સિનિયર એકાઉન્ટન્ટ, ઇન્સ્પેક્ટર ઓફ એકાઉન્ટ્સ, સ્ટોરકીપર અને ક્લાર્કની જાહેરાત ચાલુ છે. મિત્રો, જીએસઆરટીસીની આજે બધી જાહેરાતો છે, જેમાં ધોરણ 12 પાસ ઉપર બે જાહેરાતમાં ફોર્મ ભરી શકાશે, એક ક્લાર્ક અને બીજું છે ટ્રાફિક કંટ્રોલર, જેમાં ધોરણ 12 પાસ ઉપર ફોર્મ ભરી શકાશે, તેમજ બાકી ઘણી બધી જાહેરાતો છે. સુરક્ષા મદદનીશ, જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ટીઆઈ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એટીએસ, મદદનીશ સુરક્ષા નિરીક્ષક જેવી જાહેરાતો માટે ગ્રેજ્યુએટથી ફોર્મ ભરી શકાશે, તેમજ જુનિયર એકાઉન્ટન્ટ, સિનિયર એકાઉન્ટન્ટ, ઇન્સ્પેક્ટર ઓફ એકાઉન્ટન્ટ્સમાં કોમર્સ સાથે ગ્રેજ્યુએશન એમ કોમ કરેલું હોય, બી કોમ કરેલું હોય એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, તેમજ ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે સ્ટોરકીપરમાં ફોર્મ ભરી શકાશે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ થોડીક ટૂંકી માહિતીઓ, બધી ભરતીની જોઈ લઈએ તો જીએસઆરટીસી ક્લાર્કની કુલ 93 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી મદદનીશ સુરક્ષા નિરીક્ષકની કુલ 9 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી એટીઆઈ એટલે કે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરની કુલ 21 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી એટીએસ એટલે કે આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટની એક જગ્યા માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી જુનિયર એકાઉન્ટન્ટની કુલ 15 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ત્યાર પછી જુનિયર આસિસ્ટન્ટની કુલ 29 જગ્યા માટે ભરતી બહાર પડી છે. ત્યાર પછી સુરક્ષા મદદનીશની કુલ 8 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી સિનિયર એકાઉન્ટન્ટની કુલ 6 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ત્યાર પછી સિનિયર આસિસ્ટન્ટની કુલ 3 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ત્યાર પછી સ્ટોરકીપરની કુલ 9 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી ટ્રાફિક કંટ્રોલરની કુલ 65 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. અને ટ્રાફિક ઇન્સ્પેક્ટરની કુલ 22 જગ્યાઓ માટે ભરતી છે એ બહાર પડી છે. ત્યાર પછી મિત્રો, વય મર્યાદામાં ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ પોતપોતાની કેટેગરીમાં પોતપોતાની કેટેગરી મુજબ તમને છૂટછાટ છે આપવામાં આવે છે એ આપણે જોઈ લઈએ તો બિન અનામત કક્ષાના પુરુષો માટે વધુમાં વધુ ઉંમર 33 વર્ષ, મહિલાઓ માટે 38 વર્ષ, અનામત કક્ષાના પુરુષો માટે 38 વર્ષ, મહિલાઓ માટે 43 વર્ષ, માજી સૈનિકના પુરુષો માટે 45 વર્ષ, મહિલાઓ માટે પણ 45 વર્ષ, શારીરિક રીતે ખોટખા પણ ધરાવતા બિન અનામત કક્ષાના ઉમેદવારો એમાં પણ પુરુષો હોય તો 45 વર્ષ અને અનામત કક્ષાના પુરુષો હોય તો બિન અનામત કક્ષાના પુરુષો હોય તો 43 વર્ષ અને અનામત કક્ષાના પુરુષો માટે 45 વર્ષ અને મહિલાઓ માટે 45 વર્ષ. હવે મિત્રો, આ ઉંમર તમારી છે કઈ તારીખે ગણવી તો અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે એટલે કે 31/7/2018 એ તારીખે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ થવી જોઈએ અથવા એના કરતાં વધારે થવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષ અથવા તો તમને જે છૂટછાટ આપવામાં આવી છે એટલી થવી જોઈએ અથવા તો એના કરતાં ઓછી થવી જોઈએ એ તમારે ગણવા માટેની તારીખ તમને આપેલી છે 31/7/2018. મેરિટ કેવી રીતે ગણવું એ આપણે ઉદાહરણ સાથે જોશું. તો હવે મિત્રો, આપણે મેરિટ કેવી રીતે ગણવામાં આવે છે એ ઉદાહરણ સાથે સમજી લઈએ. માની લો કે કોઈ એક વિદ્યાર્થીને ધોરણ 12માં 90% ગુણ આવેલા છે અને એ વિદ્યાર્થી 70% સાથે સ્નાતકની ડિગ્રી પણ ધરાવે છે. તો તેવા વિદ્યાર્થી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ કે જે ધોરણ 12 પાસમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર ગણાશે એટલે કે 50 ગુણના 90% બરાબર 45 ગુણ છે એ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે. ત્યાર પછી અગ્રતા માટે વધારેની લાયકાત માટે વેઇટેજ કે જે સ્નાતક ડિગ્રીમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર ગણવામાં આવશે એટલે કે 20 ગુણના 70% બરાબર 14 ગુણ છે ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે. હવે આ વિદ્યાર્થીના શૈક્ષણિક લાયકાત માટેના વેઇટેજના ગુણ કે જે કુલ 70 ગુણમાંથી
પિસ્તાલીસ પ્લસ ચૌદ બરાબર ઓગણસાઠ ગુણ છે ફાઇનલ મેટમાં કાઉન્ટ થશે, એટલે કે એ વિદ્યાર્થીને શૈક્ષણિક લાયકાતના સિત્તેર ગુણમાંથી ઓગણસાઠ ગુણ છે એ મળ્યા છે એમ કહી શકાય. ત્યાર પછી મિત્રો મેરિટમાં મેરિટ ગણવા માટેનું બીજું સ્ટેપ આપવામાં આવ્યું છે, ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી અને કમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટીના વેઇટેજના ગુણ 30 ગુણ આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો લેખિત કસોટી 100 ગુણની લેવામાં આવશે અને કમ્પ્યુટર કસોટી છે એ 50 ગુણની લેવામાં આવશે. હવે આ 150 ગુણમાંથી જે ગુણ મળે એના પ્રમાણસર 30 ગુણમાંથી ગણવાના રહેશે. હવે આપણે માની લ્યો કે કોઈ એક વિદ્યાર્થીને આ બંને પરીક્ષાના કુલ 150 ગુણમાંથી 120 ગુણ આવે છે, બરાબર, એટલે કે 80% ગુણ એ વિદ્યાર્થીને મળે છે, તો એવા વિદ્યાર્થીઓને આ બીજા સ્ટેપમાં કુલ 30 ગુણમાંથી 80% ગુણ એટલે કે 30માંથી 24 ગુણ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે. હવે મિત્રો આ વિદ્યાર્થીનું ફાઇનલ કેવી રીતે ફાઇનલ મેરિટ છે મેરિટ કેવી રીતે બનશે, તો સ્ટેપ 1માં મેળવેલ ગુણ એટલે કે શૈક્ષણિક લાયકાતના વેઇટેજના ગુણ 70માંથી મેળવેલ ગુણ જે આપણે અગાઉ જોઈ લીધું 59 ગુણ, અને સ્ટેપ 2માં મેળવેલ ગુણ એટલે કે લેખિત કસોટી અને કમ્પ્યુટર પરીક્ષાના ગુણમાંથી જે મેળવેલ ગુણ છે એનો પ્રમાણસર આપણે જોયું 30માંથી 24 ગુણ મળે છે. એવી રીતે મિત્રો તમારું ફાઇનલ મેરિટ બનશે 59 ગુણ પ્લસ 24 ગુણ બરાબર 83 માર્ક. આવી રીતે તમારું ફાઇનલ મેરિટ ગણાશે 83 માર્કનું, અને આ રીતે તમારું મેરિટ છે એ કાઉન્ટ થશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો મિત્રો જીએસઆરટીસીના ઓનલાઈન ફોર્મ ભરવા માટે http://ojas.gujarat.gov.in સાઇટ પર ફોર્મ ભરી શકાશે, જેમાં ઓનલાઈન એપ્લાય કરવા માટે જીએસઆરટીસી સિલેક્ટ કરી જે તે પોસ્ટમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જેની છેલ્લી તારીખ 31/7/2018 રાત્રિ 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.